नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 संस्कृत विषयनी अंदर जे आगळना विडियो लेक्चरमां आपणे वंदना अने चित्रपदानीनो अभ्यास कर्यो हतो, हवे आपणे जे आपणी बीजी कविता छे मेघो वर्षती तेनो अभ्यास करवाना छीए। तो चालो आपणे समझिए। मेघो वर्षती, मेघो एटले के वादळ, અને વર્ષતી એટલે કે વર્ષે છે, વાદળ વર્ષે છે નામની આપણી આ જે કવિતા છે, ચાલો એને સમજીએ। મેઘો વર્ષતી પ્રવહતિ નીરમ, તૃષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ। અહીંયા આ પહેલી જે પંક્તિ છે એ પૂરી થાય છે કાવ્યની, બીજી પંક્તિ જોઈએ। नयति च वृषभम हलमपि वहति, कर्षति क्षेत्रम वपति च बीजम, रोहति सस्यम फलति प्रकामम, भवति समृद्धि मनुकुल वृद्धि। आ काव्य महाबलेश्वर भट्टए लखेलू छे। हवे आ काव्य ने आपणे समझिए। સૌથી પહેલી પંક્તિની અંદર છે મેઘો વર્ષતિ, મેઘો એટલે વાદળ, અને વર્ષતિ એટલે કે વરસે છે, વાદળ વરસે છે। પ્રવહતિ નીરમ, પ્રવહતિ એટલે કે વહેવું, વહે છે, અને નીરમ એટલે કે પાણી, જળ, અહીંયા એનો સમાનાર્થી શબ્દ પણ છે કે જલમ। તો અહીંયા આપણે લખેલું છે નીરમ, એટલે આપણે અહીંયા નીરમ લેવાનું છે। તો પાણી વહે છે, પ્રવહતિ એટલે વહે છે, નીરમ એટલે પાણી, પાણી વહે છે, વાદળ વરસે છે ને પાણી વહે છે। તુષ્યતિ, તુષ્યતિ એટલે શું થાય, સંતુષ્ટ, સંતુષ્ટ થાય છે। કોણ સંતુષ્ટ થાય છે, કૃષકઃ, કૃષકઃ એટલે ખેડૂત, ખેડૂત સંતુષ્ટ થાય છે। ખેડૂત શું કામ સંતુષ્ટ થાય, કારણ કે વાદળ વરસે છે। ગચ્છતિ ગોષ્ઠમ, ખેડૂત સંતુષ્ટ થાય છે અને ક્યાં જાય છે, તો ગચ્છતિ એટલે કે જાય છે, અને ગોષ્ઠમ એટલે કે પશુઓના વાડામાં। વાદળ વરસે છે, પાણી વહે છે, અને ખેડૂત સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડામાં જાય છે। કોણ પશુઓના વાડામાં જાય છે, ખેડૂત જાય છે, ઓકે। તો અહીંયા આ પહેલી પંક્તિ હતી, હવે બીજી પંક્તિને સમજીએ। તો નયતિ ચ વૃષભમ હલમપિ વહતિ, નયતિ એટલે લઈ જાય છે, ચ વૃષભમ, વૃષભમ એટલે બળદ, ખેડૂત બળદને લઈ જાય છે, હલમપી વહતી અને હળને પણ ઉપાડી જાય છે, એટલે કે હળને પણ લઈ જાય છે। કર્ષતિ ક્ષેત્રમ, કર્ષતિ એટલે કે ખેડવું, અને ક્ષેત્રમ એટલે કે ખેતર, ખેડે છે, ખેતર ખેડે છે। વપતિ ચ બીજમ, વપતિ એટલે વાવવું, ચ એટલે અને, બીજમ એટલે બીજ, અને બીજ વાવે છે, ખેડૂત બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે, પછી ખેડૂત ખેતર ખેડે છે અને બીજ વાવે છે। હવે આગળ જોઈએ, રોહતી સસ્યમ, રોહતી સસ્યમ ફલતી પ્રકામમ, રોહતી એટલે ધાન્ય, સસ્યમ એટલે ઉગે, રોહતી એટલે ઉગે છે, સસ્યમ એટલે અનાજ, ધન, ધાન્ય, એવું કહે છે કે ધાન્ય ઉગે છે। ફલતી પ્રકામમ, ફલતી એટલે પાકે છે, પ્રકામમ એટલે પુષ્કળ, કહે છે કે ધાન્ય ઉગે છે, અનાજ ઉગે છે અને
फलती प्रकामम एटले के पुष्कळ पाके छे। भवती समृद्धि, भवती एटले थाय छे, समृद्धि एटले संपत्ति, अने मनुकूल वृद्धि एटले मनुष्योनी वृद्धि थाय छे। शुं थाय छे तो संपत्तिनी वृद्धि थाय छे अने मनुष्योनी पण वृद्धि थाय छे। शुं काम वृद्धि थाय छे? कारण के वरसाद आवे छे, ખેતરમાં ખેડૂત ખેતર ખેડે છે, બીજ વાવે છે અને પુષ્કળ ધાન્ય ઉગે છે, અને પુષ્કળ ધાન્ય ઉગવાથી મનુષ્યની સંપત્તિ અને તેના કુળની વૃદ્ધિ થાય છે, એવું આ કાવ્યની અંદર કહેવામાં આવ્યું છે। તો હવે આપણે તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોને સમજીએ। સ્વાધ્યાય પોથીના પ્રશ્નોને સમજતા પહેલાં આપણે ફરીથી એકવાર કાવ્યનું રિવિઝન કરી લઈએ। કાવ્યની અંદર શું હતું? મેઘો વર્ષતિ એટલે કે વાદળ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે, સંતોષ પામે છે, પછી તે ખેડૂત પશુઓના વાડામાં જાય છે, ખેડૂત પછી બીજી પંક્તિમાં એવું હતું કે તે બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે, અને ખેડૂત ખેતર ખેડે છે અને બીજ વાવે છે। પછી બીજ વાવે તો પછી શું થાય ખેડૂત ખેતરમાં? તો ધાન્ય ઉગે છે અને પુષ્કળ પાકે છે અને સંપત્તિ અને મનુષ્યોની વૃદ્ધિ થાય છે। તો આ બીજા કાવ્યની અંદર આપણે એના સ્વાધ્યાય પોથીના જે પ્રશ્નો છે એને હવે સમજવાના છીએ। તો સૌથી પહેલો પ્રશ્ન છે, મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ? મેઘો વર્ષતિ એટલે કે વાદળ વરસે છે, તદા એટલે ત્યારે, કિમ એટલે શું અને પ્રવહતિ એટલે વહે છે, વરસાદ વરસે છે, વાદળ વરસે છે ત્યારે શું વહે છે? તો અલમ નિરમ કૃષકમ કે પ્રવાહ? તો વાદળ જ્યારે વરસે છે ત્યારે પાણી વહે છે ને, તો એમાં જવાબ આવશે વિકલ્પ બી, નિરમ। બીજું, કહ ગોષ્ઠમ ગચ્છતિ? કહ ગોષ્ઠમ ગચ્છતિ એટલે કે કોણ વાડામાં જાય છે, કોણ પશુઓના વાડામાં જાય છે? પાણી જાય છે, ખેડૂત જાય છે, બળદ જાય છે, કોણ જાય છે કે ખેડૂત જાય છે ને? તો જવાબ આવશે વિકલ્પ બી, કૃષક। ત્રીજું, કૃષિક કદા તુષ્યતિ એટલે કે કૃષિક એટલે ખેડૂત, કદા એટલે ક્યારે, તુષ્યતિ એટલે કે સંતુષ્ટ થાય છે, ખેડૂત ક્યારે સંતુષ્ટ થાય છે? જ્યારે વાદળ વરસે છે ત્યારે ખેડૂત સંતુષ્ટ થાય છે। તો એનો જવાબ આવશે વિકલ્પ સી, મેઘ વર્ષતિ। ચોથું જોઈએ, નિરમ કદા પ્રવહતિ? તો નિરમ એટલે પાણી, કદા એટલે ક્યારે, અને પ્રવહતિ એટલે વહે છે। પાણી ક્યારે વહે છે? તો જ્યારે વાદળ વરસે છે ત્યારે પાણી વહે છે। તો એનો જવાબ આવશે વિકલ્પ એ, મેઘ વર્ષતિ। પાંચમું, ખેડૂત ક્યાં જાય છે? તો ખેડૂત ક્યાં જાય છે? પશુઓના વાડામાં જાય છે। તો એનો જવાબ આવશે વિકલ્પ બી, પશુઓના વાડામાં। છઠ્ઠું, ખેડૂત ક્યારે પ્રસન્ન થાય છે? તો એનો જવાબ છે જ્યારે વરસાદ પડે છે અને પાણી વહે છે ત્યારે ખેડૂત પ્રસન્ન થાય છે। સાતમું, ખેડૂત શહેરમાં જાય છે, સાચું કે ખોટું? તો એનો જવાબ છે ખોટું, ખેડૂત શહેરમાં જતો નથી। આઠમું, પાણી વહેતા ખેડૂત ખુશ થાય છે, સાચું કે ખોટું? તો પાણી વહેતા ખેડૂત ખુશ થાય છે એ છે સાચું, કારણ કે પાણી વહે છે તો જ ખેડૂતના ખેતરમાં ધાન્ય પાકશે, ધાન્ય ઉગશે। નવમું, પાણી ક્યારે વહે છે? તો એનો જવાબ છે વરસાદ પડતા પાણી વહે છે। દસમું છે,
સાચા શબ્દ પર ખરું કરો. તો મેઘો એટલે શું થાય? વાદળ કે વરસાદ? તો મેઘો એટલે વાદળ થાય. વરસાદ વાદળ એટલે એનો જવાબ એને વાદળ પર ખરું કરવાનું આવશે. બીજું વર્ષતિ. વર્ષતિ એટલે શું થાય? વર્ષે છે કે વર્ષ આવે છે? તો વર્ષતિ એટલે વર્ષે છે. ત્રીજું ગોષ્ઠમ. ગોષ્ઠમ એટલે શું થાય? વાડો કે ગોષ્ઠી? તો અહીંયા આપણે એવું કન્ફ્યુઝન થઈ જાય કે ગોષ્ઠમ એટલે ગોષ્ઠી, પણ એ ખોટું છે. ગોષ્ઠમ એટલે શું થાય? વાડો થાય. ચોથું નિરમ. તો નિરમ એટલે શું થાય? નિરમ એટલે પાણી થાય. અહીંયા પાણીના બદલે જો આપણને એનો સમાનાર્થી શબ્દ જળ આપેલું હોય તો પણ એ સાચું પડે, પણ નિરમ એટલે નીરવ થાય નહીં, શું થાય? પાણી થાય. અગિયારમું મેઘો. પછી ખાલી જગ્યા છે તો મેઘો પછી શું આવશે? વર્ષતિ. બારમું નિરમ પ્રવહતિ. નિરમ એટલે પાણી અને પ્રવહતિ એટલે કે વહે છે. તો ખાલી જગ્યાની અંદર આવશે પાણી વહે છે, નિરમ પ્રવહતિ. તેરમું ખાલી જગ્યા ગોષ્ઠમ ગચ્છતિ. ગોષ્ઠમ એટલે શું થાય? ફરીથી અહીંયા આવ્યો શબ્દ ગોષ્ઠમ એટલે વાડો, અને ગચ્છતિ એટલે જાય છે. કોણ વાડામાં જાય છે? જે વાડામાં જતું હોય એનું નામ અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર લખવાનું છે. તો કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ જવાબમાં આવશે, ખાલી જગ્યાની અંદર જવાબમાં શબ્દ આવશે કૃષકઃ. ચૌદમું કૃષકઃ કિમ વપતિ. પ્રશ્ન છે. કૃષકઃ એટલે કે ખેડૂત, કિમ એટલે શું, અને વપતિ એટલે કે વાવે છે. ખેડૂત શું વાવે છે? તો એનો જવાબ આવશે વિકલ્પ સી, બીજમ, એટલે કે બીજ વાવે છે. પંદરમું જોઈએ કહ વૃષભમ ક્ષેત્રમ નયતિ, એટલે કે કહ એટલે કે કોણ, વૃષભમ એટલે કે બળદને, ક્ષેત્રમ એટલે કે ખેતરમાં, અને નયતિ એટલે કે લઈ જાય છે. કોણ બળદને ખેતરમાં લઈ જાય છે? તો એનો જવાબ આવશે ખેડૂત. તો ખેડૂત એટલે શું થાય? સંસ્કૃતમાં કૃષકઃ, એટલે આવશે જવાબ વિકલ્પ એ. સોળમું કૃષકઃ બીજમ કુત્ર વપતિ, એટલે કૃષકઃ એટલે ખેડૂત, બીજમ એટલે બીજ, કુત્ર એટલે ક્યાં, અને વપતિ એટલે વાવે છે. ખેડૂત બીજને ક્યાં વાવે છે? ખેતરમાં વાવે છે ને? તો જવાબ આવશે વિકલ્પ બી, ક્ષેત્રે. સત્તરમું ખેડૂત ખેતરમાં શું શું લઈ જાય છે? તો ખેડૂત ખેતરમાં બળદ અને હળને લઈ જાય છે. અઢારમું હળને કોણ ઉપાડે છે? તો ખેડૂત હળને ઉપાડે છે. ઓગણીસમું ખેડૂત ખેતરમાં શું વાવે છે? તો ખેડૂત ખેતરમાં બીજ વાવે છે. વીસમું જોઈએ સાચા શબ્દ પર ખરું કરો. સૌથી પહેલો શબ્દ છે નયતિ, એટલે શું થાય? વાવે છે કે લઈ જાય છે? તો નયતિ એટલે લઈ જાય છે. તો અહીંયા લઈ જાય પર ખરું આવશે. બીજું છે વહતી. વહતી એટલે શું થાય? ખેડે છે કે ઉપાડી જાય છે? તો વહતી એટલે ઉપાડી જાય છે. ત્રીજું કર્ષતિ એટલે શું થાય? ખેડે છે કે વાવે છે? તો કર્ષતિ એટલે ખેડે છે. અને ચોથું છે વપતિ. વપતિ એટલે શું થાય? વાવે છે કે લઈ જાય છે? તો વપતિ એટલે વાવે છે. એકવીસમો પ્રશ્ન જોઈએ ખેડૂત અનાજ વાવે છે, સાચું કે ખોટું? તો એનો જવાબ આવશે ખોટું. બાવીસમું જોઈએ ખેડૂત અનાજ વાવે છે એ ખોટું છે. શું કામ ખોટું છે? પહેલાં એ સમજીએ. કારણ કે ખેડૂત અનાજ વાવતો નથી. ખેડૂત શું વાવે છે? બીજ વાવે છે, પછી અનાજ ઉગે છે ને, એટલા માટે. બાવીસમું વૃષભ
પછી ખાલી જગ્યા છે એની અંદર જવાબ આવશે નયતિ. 23મું ખાલી જગ્યા વપતિ, ખાલી જગ્યા વપતિ એટલે કે વાવે છે. શું વાવે છે? બીજ વાવે છે ને, તો અહીંયા જવાબમાં આવશે બીજમ. 24મું જોઈએ, કિમ રોહતી, કિમ એટલે કે શું, રોહતી એટલે પાકે છે. શું પાકે છે? ધાન્ય પાકે છે ને, તો એની અંદર જવાબ આવશે વિકલ્પ એ, ધાન્યમ. 25મું રોહતી શબ્દનો અર્થ આપો, રોહતી શબ્દનો અર્થ આપવાનો છે. તો રોહતી એટલે શું થાય? રોહતી એટલે ઉગે છે. અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, ઉગે છે. 26મું કર્ષતિ ક્ષેત્રમ, અહીંયા ખાલી જગ્યા ક્ષેત્રમ આપેલું છે, ત્યાં જવાબમાં આવશે કર્ષતિ. 27મું સસ્યમનો સમાનાર્થી શબ્દ આપો, સસ્યમ એટલે શું થાય? એનો સમાનાર્થી શબ્દ આપવાનો છે. તો સસ્યમ એટલે અનાજ, વિકલ્પ એ. 28મું મનુષ્યોની વૃદ્ધિ ક્યારે થાય છે? તો એનો જવાબ આવશે વરસાદના આગમનથી અને અનાજ ઉત્પન્ન થવાના કારણે મનુષ્યોની વૃદ્ધિ થાય છે. શેની, શેનાથી મનુષ્યોની વૃદ્ધિ થાય છે? તો વરસાદના આગમનથી અને અનાજ ઉત્પન્ન થવાના કારણે મનુષ્યોની વૃદ્ધિ થાય છે. 29મું અનાજ અને ફળ ઉત્પન્ન થવાથી શું થાય છે? તો અનાજ અને ફળ ઉત્પન્ન થવાથી મનુષ્ય કુળની વૃદ્ધિ થાય છે. 30મું કૃષિકહ માટે સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ આપો, તો કૃષિકહનો સમાનાર્થી શબ્દ થાય કૃષકહ, એટલે એનો જવાબ આવશે વિકલ્પ એ. હવે 31મું પ્રશ્ન જોઈએ, ધાન્ય ક્યારે પુષ્કળ પાકે છે? તો જ્યારે વરસાદ પડે છે અને પાણી વહે છે ત્યારે ધાન્ય પુષ્કળ પાકે છે. 32મું જોઈએ, ખેડૂત શું ઉગાડે છે? તો ખેડૂત ધાન્ય ઉગાડે છે. 33મું જોઈએ, શેની શેની વૃદ્ધિ થાય છે? તો મનુષ્ય કુળની વૃદ્ધિ થાય છે. 34મું સાચા શબ્દ પર ખરું કરવાનું છે, એની અંદર પહેલું છે પ્રકામમ, એટલે શું થાય? મોટેથી કે પુષ્કળ, તો પ્રકામમ એટલે પુષ્કળ. બીજું છે ફલતી, તો ફલતી એટલે શું થાય? ફળો કે ફળે છે, તો ફલતી એટલે ફળે છે. અને ત્રીજું છે રોહતી, તો રોહતી એટલે શું થાય? રોહિત કે ઉગે છે, તો રોહતી એટલે થાય ઉગે છે. 35મું જોઈએ, નીચેના વાક્યોનું સંસ્કૃત કરો. પહેલું છે ખેડૂત સંતોષ પામે છે, તો એનું સંસ્કૃત થશે કૃષકઃ તુષ્યતિ. ખેડૂત સંતોષ પામે છે, કૃષકઃ તુષ્યતિ. બીજું ખેડૂત અનાજ ઉગાડે છે, તો એનું સંસ્કૃત થશે કૃષકઃ સસ્યમ રોહતિ, કૃષકઃ સસ્યમ રોહતિ. ત્રીજું વાદળ વર્ષે છે, તો એનું સંસ્કૃત થશે મેઘઃ વર્ષતિ, એટલે કે વાદળ વર્ષે છે. તો અહીંયા આપણે બીજા કાવ્યના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો સમજ્યા.